આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ગેટ આન્સર માં હાર્દિક સ્વાગત છે. આજે આપણે મહાન સમાજ સુધારક અને શિક્ષણવિદ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિશે જાણીશું. જન્મ 26 સપ્ટેમ્બર 1820માં પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં એક ગરીબ પરિવારમાં થયો હતો. ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય એ તેના બાળપણનું નામ હતું. તે બંગાળના પુનરોજ્જીવન આધાર સ્તંભોમાંના એક હતા. તે એક મહાન તત્વજ્ઞાની, સમાજ સુધારક અને લેખક હતા. બચપણ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું બાળપણ આત્યંતિક ગરીબીમાં વિતાવ્યું. તેમણે પ્રારંભિક અભ્યાસ ગામમાં રહીને કર્યો હતો. જ્યારે તેઓ 6 વર્ષના હતા ત્યારે તેઓ તેમના પિતા સાથે હાલના કોલકાતા સાથે આવ્યા હતા. તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરીને કારણે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને અનેક શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. તે મહાન વિદ્વાન હતા. તેમની સંસ્કૃત ઉપર પકડને કારણે જ તેમને વિદ્યાસાગર પદવી આપવામાં આવી હતી. ત્યારથી તેઓ વિદ્યાસાગર તરીકે જણાયા હતા. મહિલા ઉત્થાન માટે પુરુષ પ્રભુત્વ ધરાવતા સમાજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એવી વ્યક્તિ હતી જેમણે મહિલાઓ અને છોકરીઓના હક માટે કામ કર્યું. તેનો અવાજ મહિલાઓ અને છોકરીઓના હક માટે ઉઠાવવામાં આવ્યો હતો. તેમના સામાજિક સુધારણાના યોગદાનમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દ્વારા કલકત્તામાં મહિલા અને છોકરીઓના શિક્ષણ માટે મેટ્રોપોલિટન કોલેજની સ્થાપના કરી હતી. તેમણે આ શાળાઓમાં ચલાવવામાં થતા ખર્ચ માટેની જિમ્મેદારી ઉઠાવી હતી અને તેમણે બંગાળીમાં લખેલા પુસ્તકોના વેચાણમાંથી નાણાં એકત્રિત કર્યા હતા, જેમનો ઉપયોગ ફક્ત શાળાના બાળકો માટે થતો હતો. વિધવા વિવાહ. વિધવા મહિલાઓ માટે મસીહા બનનારા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના તમામ પ્રયત્નો પછી વિધવા પુનર્વિવાહ કાયદો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે તે સમયે હિન્દુ સમાજમાં વિધવા થયા પછી મહિલાઓનું જીવન આજે જેટલું સુખદ નહોતું. તેમણે મહિલા પુનર્લગ્ન માટે લોકમત તૈયાર કરી તેમના પ્રયત્નોથી વર્ષ 1856માં વિધવા પુનર્લગ્ન કાયદો પસાર કરવામાં આવ્યો. તે તેમના અથાક અભિયાનનું પરિણામ હતું કે આખરે વિધવા પુનર્લગ્ન કાયદો 1856માં પસાર થઈ ગયો. તેમણે જીવનની મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી. તે યુગના પહેલા પિતા હશે કે જેમણે પોતાના એકમાત્ર પુત્રના લગ્ન વિધવા સાથે કર્યા. તેમણે બહુપત્નીત્વ અને બાળલગ્ન સામે પણ સંઘર્ષ ચલાવ્યો હતો. પ્રતિમા તૂટવાનો વિવાદ. વર્ષ 2019માં મે મહિનામાં કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીના તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પાડવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. તેનો આરોપ તૃણમૂળ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર લાગ્યો હતો. નિધન. તેમની સહનશક્તિ, સરળતા અને દેશભક્તિ માટે પ્રખ્યાત અને શિક્ષણવિદ તરીકે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું 29 જુલાઈ 1891ના રોજ કલકત્તામાં અવસાન થયું હતું.